हेलो स्टूडेंट्स, वेलकम टू अवर ई साइंस यूट्यूब चैनल। आपणे हवे चैप्टर नंबर 4 अंतना भाग में आवी गया छे। हवे मात्र एक के बे थियरी ज बाकी बची छे। आपणे आणविक कक्षकवाद नी चर्चा करी गया अने लास्ट लेक्चर में आपणे आणविक कक्षकनो ऊर्जा आलेख पण जोई गया। आ ऊर्जा आलेख द्वारा जुदा जुदा अणुओनी आणवीय इलेक्ट्रॉन रचना, बंध क्रमांक अने चुंबकीय गुणनी समझूती एना उदाहरण द्वारा समझवाना छे। तो प्रथम आपणो अणु छे H2, त्यारबाद आपणे HE2, बराबर घणा बधा अणु लेशुं अने समझीशुं। अहीं ऊर्जा आलेखनुं एक स्केलेटॉन एटले के एक प्रकारनुं पिंजर दोरेलुं छे अने एना द्वारा आपणे अणुनी रचना करीशुं। चलो प्रथम ए कहो कि H2 अणु सामाथी बन से। H2 अणु बे हाइड्रोजन परमाणु माथी बन से, एटले के बे हाइड्रोजन परमाणु हसे। जरा अहींथी लखीशुं, H2 अणुनी रचना H परमाणु अने H परमाणु, बराबर बे हाइड्रोजन परमाणु माथी द्वारा बन से। आ हाइड्रोजननी इलेक्ट्रॉन रचना शुं होय छे? 1s1। અને આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના શું હોય છે? 1s1। એનો મતલબ એ થઈ ગયો કે એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વત્તા 2 છે। ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 1 + 1, 2 જ ઇલેક્ટ્રોન થઈ ગયા। હવે 2 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન હોય તો તે કઈ રીતે ગોઠવાય? તો જુઓ, એક પરમાણુ H પરમાણુની કક્ષકો આ બાજુ હશે, એક પરમાણુની H પરમાણુની કક્ષકો આ બાજુ હોવાની, આની પાસે એક ઇલેક્ટ્રોન છે, આની પાસે એક ઇલેક્ટ્રોન છે, રાઈટ? ઓકે, ચાલો શું થશે, આ બંને જ્યારે સંમિશ્રણ પામશે ત્યારે બે શું રચશે? બે આણ્વીય કક્ષકોની રચના કરે છે, જેવું આપણે શીખી ગયા છે, રાઈટ? કે જેમાંની એક હોય છે સિગ્મા 1s અને બીજી હશે સિગ્મા સ્ટાર 1s। તો હવે H2ની આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના લખવાની છે કે આ બે જે પરમાણુ છે તે ક્યાં ભરાશે। તો આઉફબાઉબના સિદ્ધાંત મુજબ જે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક હોય એમાં જ ઇલેક્ટ્રોન ભરાય, મતલબ કે બંને ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ દ્વારા પ્રથમ સિગ્મા 1s માં ભરાશે, પછી જો ઇલેક્ટ્રોન હોય તો તે ઉપર જશે। તો આની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? સિગ્મા 1s2। ત્યારબાદ આ એક વસ્તુ થઈ ગયું, ત્યારબાદ આપણે બંધ ક્રમાંકની વાત કરીશું। બંધ ક્રમાંક, ચલો બંધ ક્રમાંકનું સૂત્ર યાદ કરો, 1/2, શું હતું સૂત્ર? ભૂલી ગયા છે, NB - NA। વોટ ઇઝ NB? બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને NA બંધ પ્રતિકારકમાં। આ બંધકારક અને આ બંધ પ્રતિકારક આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 જ ઇલેક્ટ્રોન છે। તો 1/2 2 - 0, પહેલામાં તો 0 છે, 2 ભાગ્યા 2 એટલે કે 1। એનો મતલબ એ થયો કે H2માં H અને H પરમાણુ વચ્ચે એકલ બંધ છે। આ H2 અણુમાં 2 પરમાણુ વચ્ચે એકલ એટલે કે સિંગલ બંધ છે, અને બંધ ક્રમાંક ધન મળ્યો માટે અણુ સ્થાયી છે, તથા H2 અણુ સ્થાયી છે। ચલો હવે લાસ્ટ ચુંબકીય ગુણ એટલે કે ચુંબકીય ગુણધર્મ, અણુચુંબકીય છે કે પ્રતિચુંબકીય। તો આપણે શીખેલા કે જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, અણુની વાત કરીએ છીએ તો આ જ જોવાનું હોય, આ જોવામાં આવશે નહીં, એ તો પરમાણુ થઈ ગયો। બંને પરમાણુ પ્રતિ અણુચુંબકીય છે કારણ કે એક એક સિંગલ ઇલેક્ટ્રોન છે, પરંતુ જ્યારે ભેગા મળે ત્યારે આ ઇલેક્ટ્રોન તો યુગ્મિત થઈ ગયા। અને યુગ્મિત ઇલેક્ટ્રોન શું કરે? યુગ્મિત ઇલેક્ટ્રોનમાં એકની સ્પિન આમ છે અને બીજાની સ્પિન આમ હોય, એટલે કે ઉલટીનો મતલબ, એક સમગ્ર દિશામાં ભ્રમણ કરતો હોય ઇલેક્ટ્રોન તો બીજો વિષમગ્ર દિશામાં ભ્રમણ કરે, અને એવા કિસ્સામાં બંને એકબીજાની ચુંબકીય અસરને પરસ્પર નાબૂદ કરે। તો શા માટે યુગ્મિત ઇલેક્ટ્રોનવાળો
प्रतिचुंबकीय होय तो तेनुं कारण छे के युग्मित इलेक्ट्रॉनना बन्ने इलेक्ट्रॉन एकबीजानी चुंबकीय असरने शुं करे नाबूद करे माटे चुंबक प्रत्ये शुं अनुभवे अपाकर्षण। तो अहीं बधा ज इलेक्ट्रॉन युग्मित होवाथी लखी शकीए शुं H2 अणु प्रति चुंबकीय छे। H2 अणु केवो छे? प्रति चुंबकीय अणु छे। चलो त्यारबाद आपणे बीजो अणु लई लईए H2 अणु। चलो H2 अणु कई रीते बनशे बोलो जो। H2 परमाणु बनवा माटे एक H परमाणु अने बीजो H परमाणु जोईए। एक H परमाणु इलेक्ट्रॉन रीतना शूँ आए 1H2, तो बीजा ने शूँ आए 1H2। एना मतलब बे बे वत्ता बे केटला इलेक्ट्रॉन थशे? 4। एटले कि आपणे 4 इलेक्ट्रॉन गोठवाना छे। चलो चलो हवे आपणे H तो अहीं मारे एक इलेक्ट्रॉन उमेरवो पड़शे, नहीं मारे एक इलेक्ट्रॉन उमेरवो पड़शे। क्लियर? हवे 1s1s सम्मिश्रण पामी बे कक्षको बनावे, एक बंधकारक अने एक बंध प्रतिकारक। आपणे 4 इलेक्ट्रॉन गोठवाना, 2 + 2 = 4। 1 2 पछी 3 અને 4, રાઈટ ને? તો આ થઈ કોની? H2ની। જો H2ની ઊર્જા આલેખ પૂછે તો તમારે ફક્ત ને ફક્ત આટલું જ લખવું પડે, બરાબર? તો હવે એની આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના લખી દઈએ। બોલો શું આવશે ઇલેક્ટ્રોન રચના? સિગ્મા 1H2 કોમા સિગ્મા સ્ટાર 1H2। આ જે બંને સિગ્મા 1H2 અને સિગ્મા સ્ટાર 1H2 એટલે કે 1S વાળી બંને ભરાઈ ગઈ, એને તમે સંકેતમાં KK, બરાબર ને? એન બરાબર 1 હોય તો કે, એન બરાબર 2 હોય તો એટલે તેમ આ બંને 1 1 છે માટે આપ અને KK પણ કહી શકે, એટલે આને ઇલેક્ટ્રોન રચના અથવા તો ખાલી KK પણ તમે લખી શકો। એટલે ઘણીવાર આવું શોર્ટ ફોર્મમાં આપે, કારણ કે એન બરાબર 1 માટે કે, એન બરાબર 2 માટે એલ, એમ એન, એ રીતે આપણે કોષનો ક્રમ આપતા હતા। ચલો બંધ ક્રમાંક શું લાગે? સૂત્ર શું છે? 1/2 NB - NA 1/2। બોલો NBમાં 2 ઇલેક્ટ્રોન, NA સ્ટાર વાળી એટલે બધી NA યાદ છે તમને બધાને જ, 0 થઈ ગયો અહીં, તો બંધ ક્રમાંક 0 મળ્યો। અને યાદ કરો બંધ ક્રમાંક 0 હોય તો અણુ સ્થાયી નથી, અસ્તિત્વ ધરાવતો નથી। અહીં બંધ ક્રમાંક 0 મળે છે માટે H2 અણુ અસ્થાયી છે, અસ્તિત્વ ધરાવતો નથી। હવે અણુ અસ્થાયી છે, અસ્તિત્વ જ નથી ધરાવતો, તેને ચુંબકીય ગુણ લખવાની જરૂર જ નથી। તો આ થયું હાઇડ્રોજન અને H2 અણુ અને હિલિયમ અણુ, અણુની વાત કરીએ છીએ, ક્લિયર? એનો મતલબ કે ક્યારેય તમને H2 અણુ જોવા મળતો નથી, કારણ કે બંધ ક્રમાંક કેવો છે? 0 છે। ચલો કોપી કરો, નેક્સ્ટ છે Li2 અને Bu2 અણુ। ચલો Li2 અણુ કેવી રીતે બનશે બોલો જો। Li2 અણુ બનવા માટે આપણને 2 Li પરમાણુ જોઈએ। એક Li ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 અને બીજાની પણ 1s2 2s1, કુલ ઇલેક્ટ્રોન 3 + 3 = 6 થયા। તો આપણે 6 ઇલેક્ટ્રોન ભરવાના છે। ચલો આ બાજુ 1s માં 2 ઇલેક્ટ્રોન આવી ગયા, આ બાજુ 1s માં આવી ગયા, 2s માં એક એક ઇલેક્ટ્રોન બંને બાજુ ભરવું પડશે, આ એક આ એક। ચલો હવે આપણે આ તો બનાવી દીધેલી છે, આપણે આને બનાવી દે, યાદ કરો આ બંને ભેગી મળીને 2ની શું કરશે? રચના કરશે। હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 3 + 3 = 6, બરાબર? 3 આ બાજુ ને 3 આ બાજુ 6, આપણે 6 ઇલેક્ટ્રોન ભરવાના છે એવું વિચારીને ચાલવાનું। ચલો 1 2 પછી 3 4 5 અને 6 ઉપર ના, જ્યાં સુધી આ સંપૂર્ણ ભરાય નહીં ત્યાં ઉપર જશો નહીં, એટલે આ ઇલેક્ટ્રોન રચના થશે। તો અહીં આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના, આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના બોલો કેવી થશે?
सिग्मा वन इज टू, सिग्मा स्टार वन इज टू, अने पछी सिग्मा बोलो आ कई छे, आ छे सिग्मा टू एस अने आ छे सिग्मा स्टार टू एस। तो अहीं आवशे सिग्मा टू एस टू। तो भी आने ध्यान थी जुओ तो आ भाग ने अपने शू लखी सकी, के लखी सकी, एटले के सिग्मा टू एस टू पण लखी सकाय। तो खास याद राखवा जेवुं छे के आनी जगह तमे के शब्द वापरी सको। चलो नेक्स्ट बंद क्रमांक, बंद क्रमांक बोलो बंद क्रमांक केवी रीते गणता छे, वन हाफ एन बी माइनस एन ए, वन हाफ एन बी बंधकारक आणिवे कक्षक कई कई थई गई, आ अने आ स्टार न होय ते बंधकारक, तो बे वत्ता बे चार, चार माइनस पेलामां तो बे ज छे, चारमांथी बे जशे तो बे बचे, ने बे ने बे वडे भाग्ये तो एक आवे, एनो मतलब के अहीं पण एकल परमाणु छे, अहीं एकल बंध छे, अहीं एल आई टू अणुमां लिथियम परमाणु वच्चे, बे लिथियम परमाणु वच्चे बोलो एकल बंध छे, अने अणु केवो छे स्थायी छे। चलो चुंबकीय गुणधर्मनी वात करिए, बोलो चुंबकीय गुण शू थशे, बधा ज इलेक्ट्रॉन युग्मित 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 एटले शू आवशे प्रति चुंबकीय। क्लियर। चलो नेक्स्ट बेरिलियम, चलो बेरिलियम कई रीते बनशे, बीई टू अणुनी रचना बीई वत्ता बीई परमाणु द्वारा थाय, आनी इलेक्ट्रॉन रचना लखीशू वन एस टू टू एस टू, अने आने लखीशू तो वन एस टू टू एस टू। टोटल केटला इलेक्ट्रॉन छे, चार वत्ता चार आठ, वन एस में बे टू एस में भी बे, एनो मतलब कि अहीं आपणे एक उमेरवो पड़शे, आ बाजू वन एस में बे टू एस में बे एटले कि अहीं एक उमेरवो पड़शे। हवे आठ इलेक्ट्रॉन भरवाना, चलो आठ इलेक्ट्रॉन, एक बे त्रण चार पाँच छ सात ने आठ, तो आणवीय कक्षकनी इलेक्ट्रॉन रचना शू थशे, आणवीय कक्षकनी इलेक्ट्रॉन रचना बोलो पहला कोण आवशे, सिग्मा वन एस टू, सिग्मा स्टार वन एस टू, पछी सिग्मा टू एस टू, पछी सिग्मा स्टार टू एस टू, अने आने आपणे याद करो के रीते लखी सकीए, के सिग्मा स्टार टू एस टू अने सिग्मा सॉरी सिग्मा टू एस टू अने सिग्मा स्टार टू एस टू लखी सकाय। के कोना माटे आवे छे, तो आ प्रथम एन बराबर वन कम्प्लीट भराई जाए तो तेना माटे के संकेत वापरवामां आवे छे। चलो बंध क्रमांक, बंध क्रमांक सूत्र शू छे, वन हाफ एन बी माइनस एन ए, वन हाफ बोलो स्टार वगैरह केटली छे, एक अने बे, बे वत्ता बे चार, स्टार वाली पण केटली छे बे, बंने कम्प्लीट भराय लीधे, एक बे त्रण चार एटले आमां पण चार, तो अहीं पण जवाब झीरो आवे, अने झीरो आवे तो शू लखता छे, अहीं बंध क्रमांक बोलो केवो मळे छे, शून्य मळे छे, માટે અણુ કેવો છે અસ્થાયી, અને અસ્તિત્વ અણુ અસ્થાયી છે એટલે કે અસ્તિત્વ ધરાવતો નથી, અસ્થાયી છે અને અસ્તિત્વ ધરાવતો નથી, તો ચુંબકીય ગુણ લખતા નથી। તો આ બેરિલિયમ પરમાણુની રચના થઈ ગઈ। ઓકે ચલો હવે આપણે બીઈ ટુ સોરી બી ટુ મીન્સ બોરોન અણુની વાત કરીશું, કેવી રીતે બનશે બી ટુ, કેવી રીતે બનશે બી પ્લસ બી બોલો, આની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી એક્સ વન, ટુ પી લખો ને ટુ પી વન ચાલશે, અહીં કઈ આવશે બોલો વન એસ ટુ ટુ એસ ટુ એન્ડ ટુ પી વન, ટુ પી વન, એનો મતલબ એ થયો કે આ બોરોન જ એવું બોરોનથી પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ચાલુ થાય છે, તો એનો મતલબ આપણને આની જરૂર પડશે। હવે અહીં
અહીં યાદ કરો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ઉર્જા આલેખ દોરેલો ત્યારે 1 થી 14 ઇલેક્ટ્રોન માટે અલગ રાખેલું અને 14થી વધારે ઇલેક્ટ્રોન માટે અલગ રાખેલું આપણે. તો એનો મતલબ કે હવે આ કેટલા ઇલેક્ટ્રોન છે? 5 વત્તા 5 10 10, એ 14 કરતાં ઓછું કહેવાય. અને 14 કરતાં ઓછું હોય ત્યારે કઈ રીતે લખતા હતા કોઈને યાદ છે? આપણે પેલું કંઈક માટે માટે શબ્દ વાપરતા હતા, યાદ છે? બરાબર. તો 14 કરતાં ઓછા છે માટે 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 ટાઈપનું આવશે. એનો મતલબ એ થવાનો કે પાઈ 2px અને પાઈ 2py નીચે આવશે જ્યારે સિગ્મા 2pz સિગ્મા 2pz ઉપર જશે. આ છે તમારી પાઈ સ્ટાર 2px અને આ છે પાઈ સ્ટાર 2py જ્યારે આ સિગ્મા સ્ટાર 2pz. હવે હજુ પણ આપણે એટલું જ યાદ રાખવા કહીએ છીએ કે આ માટે છે ને માટે ટાઈપનું જો દેખાય છે. નાઇટ્રોજન અણુ આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ કે શા માટે આ નીચેથી ઉપર ચાલી જાય અને ઓક્સિજનમાં થતું નથી. ચાલો તો આપણે 5 ભરવાના છે. 1 2 3 4 અને 5 ક્લિયર? તો 5 5 કુલ કેટલે? 5 વત્તા 5 10 ઇલેક્ટ્રોન ભરવાના. તો 10 ઇલેક્ટ્રોન ભરીએ આપણે. 1 2 3 4 5 6 7 8 પછી 9 અને 10. ના, સમાન શક્તિ ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષક કહેવાય. અને એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે? તો સિંગલ સિંગલ થાય, પછી ડબલિંગ થાય, પછી યુગ્મીકરણ થાય. એટલે આ રીતે થશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ રીતે થશે. તો હવે ઇલેક્ટ્રોન રચના લખીશું. આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના બોલો. પહેલા કોણ આવશે? σ1s2, σ*1s2, પછી σ2s2, σ*2s2. હવે આ વચ્ચે વચ્ચે કોમા લખવાનું હોય. હવે પાઈ 2px1 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py1, બરાબર. તમે બ્રેકેટ કાઢી શકો. તમારે બ્રેકેટમાં લખવું હોય તો તમે બ્રેકેટમાં પણ લખી શકો. આમ આ રીતે બ્રેકેટમાં લખવું હોય તો આ તમે બ્રેકેટમાં પણ લખી શકો. પણ આ બંને વચ્ચે, આ બંને વચ્ચે શું આવશે? ઇઝ ઇક્વલ ટુ આવશે. આ બંને વચ્ચે ઇઝ ઇક્વલ ટુ આવશે, કારણ કે બંનેની ઉર્જા કેવી છે? સમાન છે. ચલો બંધ ક્રમાંકની વાત કરીશું. બંધ ક્રમાંક 1/2, બોલો. Nb-Na. હવે અહીં જ ગણી કાઢીશું. સ્ટાર વગરનો તો શું કહીએ? 2 વત્તા 2 અને 2 એટલે 6, માઇનસ આ 2 જ છે સિગ્માવાળા, પૂરેપૂરા ભરેલા છે એટલે 4. 6માંથી 2 જશે, 2 બચે, અને 2 વડે ભાગીએ તો જવાબ 1 આવશે. એનો મતલબ એ થઈ ગયો કે Be2માં 2 બી પરમાણુ એકલ બંધ ધરાવે અને ધન આવે તો અણુ સ્થાયી, અને અણુ સ્થાયી છે. ફટાફટ ચુંબકીય ગુણધર્મ લખીશું. ચુંબકીય ગુણ, બોલો શું કહેશો? ચુંબકીય ગુણ, અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે. જુઓ, અયુગ્મિત એકલા એકલા હોય, એક હોય કે બે હોય, પણ ઓછામાં ઓછો એક હોય એટલે તે અનુચુંબકીય ગુણ ધરાવે છે. કયો ગુણ ધરાવે? અનુચુંબકીય. ચલો એ જ રીતે કાર્બન C2 અણુની વાત કરીશું. તો C2 બનાવવા માટે 2 કાર્બન જોઈશે. આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2, આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. ટોટલ કેટલા થયા? 6 વત્તા 6 12 12 ઇલેક્ટ્રોન ભરવાના. ચલો આપણે અહીં આ થઈ ગયા 6 અને આ થઈ ગયા 6. હવે આપણે વચ્ચે 12 ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં ભરવાના.
एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अने ऊपर नहीं अग्यार अने बार पूरेपूरी भरवानी ने एटले आ वखते आ रीते रचना सज थशे। तो आणवीय कक्षकनी इलेक्ट्रॉन रचना बोलो सिग्मा, बोलो सिग्मा वन इज टू कॉमा सिग्मा स्टार वन इज टू सिग्मा टू एस टू कॉमा सिग्मा स्टार टू एस टू पछी चौदह करता ओछा छे एटले आज क्रम रहेशे एटले बदलाशे नहीं मतलब बराबर ज छे। हवे शुं आवशे, हवे आवशे कॉमा पाई टू पी एक्स टू इज इक्वल टू पाई टू पी वाई टू। आ एनी इलेक्ट्रॉन रचना थई गई। बंध क्रमांकनी गणतरी करीशुं। बंध क्रमांक वन हाफ बोलो एन बी माइनस एन ए वन हाफ बोलो बंधकारक केटली छे एक बे त्रण अने चार अने चार मां बे एटले चार दो आठ आ केटली छे तो एक अने बे छे एनो मतलब के चार आठ फारी चार जशे तो चार बचे ने चार ने बे वडे भाग्ये तो बे मळे एनो मतलब के अहीं सी टू अणुमां बे सी परमाणु द्विबंध धरावे छे अणुस्थायी छे अणुस्थायी छे। चुंबकीय गुणनी चर्चा करिए तो बोलो जो चुंबकीय गुण शू थे बधा युग्मित छे एटले प्रतिचुंबकीय जवानो तो लास्ट चुंबकीय गुण तो आवशे शू प्रति चुंबकीय अणु ने प्रति में शू तफावत छे याद छे ने अणु मतलब चुंबक तरफ आकर्षाय प्रति मतलब चुंबक थी दूर एटले के अपाकर्षण अणु भवे। हवे आपणे एन टू अणुनी वात करीशुं। अहीं आपणे डिटेलमां शीखीशुं के शा माटे पेली सिग्मा टू पी झेड कक्षक नीचे न रहता ऊपर चाली जाए अने तमे एम कही सको एने लखवुं होय तो आम लखी शकाय आवुं थवा थाय ते घटनाने शुं कहेवाय टू एस टू पी मिश्रण कहेवाय। शुं कहेवाय टू एस टू पी मिश्रण। तो एन टू अणुनी आणवीय कक्षक ની ઇલેક્ટ્રોન રચના ટુ એસ ટુ પી મિશ્રણ સાથે છે આના લીધે થાય છે એ પણ આપણે જોઈએ એટલે યાદ રાખજો એકચ્યુઅલી બી ટુ સી ટુ અને એન ટુ બધા માટે આ થાય છે પરંતુ આપણે હાલમાં સમજાવીએ એન ટુ માટે છે અને એટલા માટે આ લખ્યું છે। ચલો કેવી રીતે રચાશે ખ્યાલ જ છે તમને એન ટુ માટે શું જોઈશે એક નાઇટ્રોજન વત્તા બીજો નાઇટ્રોજન આની ઇલેક્ટ્રોન રચના શું આવશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી થ્રી અને આની પણ વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી થ્રી રાઈટ ટુ પી થ્રી ઓકે ચાલો સાત વત્તા સાત ચૌદ ઇલેક્ટ્રોન છે આ બધા બરાબર છે। અહીં આપણે એક હજુ ઇલેક્ટ્રોન અહીં મૂકવું પડશે ને કહ્યું મૂકવું પડે સાત વત્તા સાત થઈ ગયા। હવે શું થયું બધું બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આવું થશે। હવે સવાલ એ છે કે આ નીચે કેમ નથી રહેતો અથવા તો એ કહેશું કે ઓક્સિજન એટલે કે ચૌદથી વધારે તત્વ પરમાણુ માટે ઇલેક્ટ્રોન માટે આ નીચે કેમ આવે છે તો ધ્યાનથી જુઓ નાઇટ્રોજન સુધી એટલે કે બી ટુ સી ટુ એન ટુમાં આ જે સિગ્મા સ્ટાર ટુ એસ છે એ અને સિગ્મા ટુ પી ઝેડ છે એ કક્ષકોની શક્તિમાં બહુ તફાવત નથી રહેતો આ વચ્ચે મતલબ આ શક્તિનો ગેપ આ જે આ પદ આ ભાગ છે અને આ ભાગ એ બહુ દૂર દૂર નથી નજીક નજીક છે એવા કિસ્સામાં શું થાય આ બંનેની સિમેટ્રી એટલે કે સમમિતિ સમાન હોવાથી એકબીજામાં એકબીજા સાથે મિશ્રણ પામે એટલે શું જો આની ઊર્જા થોડીક વધારે હોય અને આની ઊર્જા થોડી ઓછી હોય પણ મિશ્રણ પામવાથી શું થાય બંનેની ઊર્જા સમાન થઈ જાય અને પછી એકની વધી જાય ને બીજાની ઘટી જાય કહેવાનો મતલબ એ થાય કે પેલા સંકરણમાં આપણે જોતા હતા શું જોતા હતા કે ઊર્જા સમાન થવું પણ તો એ ઊર્જા તો સમાન થાય મિક્સ થાય ને પછી એક વધી જાય ને બીજાની ઘટી જાય કારણ કે આમની વચ્ચે અપાકર્ષણ લાગે અને એટલે જ અહીં
આ ત્રણના કિસ્સામાં 2s2p મિશ્રણ થતું હોવાથી સિગ્મા 2p z ઉપર ચાલી જાય છે. જ્યારે પહેલામાં ન થશે, કેમ ન થશે તેનું રિઝલ્ટ ત્યાં આપીશું. તો વાત સમજ પડવી જોઈએ, તમે એટલું યાદ રાખી શકો કે આ કક્ષકો વચ્ચે અપાકર્ષણ વધી જાય, અથવા તો કીધું 2s અને 2p મિશ્રણ. મિશ્રણ કોનું? ઉર્જા મિશ્રણ. ઉર્જાનું મિશ્રણ થાય, ભેગી મળેલી તેમાંથી ઉર્જા, આપણે કહીએ કે 70% ઉર્જા આ લઈ લેશે ને આ 30% ઉર્જા લેશે, એટલે આની ઉર્જા ઘટી જશે ને આની ઉર્જા વધી જવાના કારણે આ ઉપર ચાલી જશે. ઓકે, ચાલો તો હવે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના લખીએ. બોલો શું આવશે? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, ત્યારબાદ શું આવશે બોલો? પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2, અને પછી આવશે સિગ્મા 2pz2. ક્લિયર? બંધ ક્રમાંક, બોલો બંધ ક્રમાંક શું થશે? 1/2 nb - na, 1/2 ગણી કાઢીએ, 2 + 2 = 4, 5, 6, 7, 8, 9, 10 છે, 10 - 2 ને 2 = 4 જ છે, યાદ છે ને? એનબી મતલબ સ્ટાર વગરની અને એને મતલબ સ્ટારવાળી. તો આ થવાના 6 ભાગ્યા એટલે 3, આમ n2માં 2 n પરમાણુ વચ્ચે ત્રિબંધ છે, તેથી અણુ સ્થાયી તો ખરો પણ વધુ સ્થાયી છે. આ વધુ સ્થાયી લખવાનું રીઝન શું છે? કે તમે જોયું હશે નાઇટ્રોજન સામાન્ય તાપમાને નિષ્ક્રિય વાયુ તરીકે વર્તે, જોજો તમે. એટલે જ તો આપણે જે વેફર, ફટાકાની ચિપ્સ વગેરે જે પાઉચ હોય તેની અંદર નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે, નાઇટ્રોજન ગેસ ભરવાથી ઓક્સિજન નીકળી જાય અને નાઇટ્રોજન રહે, અને નાઇટ્રોજન નિષ્ક્રિય છે માટે ખોરાકને બગડવા દેશે નહીં. ખોરાક બગડવાનું મેઇન મુખ્ય રીઝન ઓક્સિજન જ હોય છે. તો એનું કારણ શું છે? તો કારણ એ છે કે નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે, અને ટ્રિપલ બોન્ડને તોડવા માટે બહુ વધુ ઉર્જાની જરૂર પડે, લગભગ 950ની આસપાસ કિલો જુલ જેટલી ઉર્જા જોઈએ. તો એટલે એ સ્થાયી છે, એટલે નિષ્ક્રિય છે, અને એટલે જ એને નિષ્ક્રિય વાયુ તરીકે વપરાય છે. તો યાદ રાખજો, નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ તરીકે શા માટે વપરાય છે? કારણ કે નાઇટ્રોજનમાં ત્રિબંધ છે માટે વધુ સ્થાયી છે. ચુંબકીય ગુણ આપણે અહીં લખી દેશું. બોલો ચુંબકીય ગુણ શું થશે? અણુ કે પ્રતિ, ખ્યાલ જ આવી ગયો હશે બધાને, પ્રતિ ચુંબકીય. ઓકે, ચલો હવે આપણે ઓક્સિજન પરમાણુ લઈએ તો તમને ખ્યાલ આવશે કે તેમાં શા માટે આવું મિશ્રણ થતું નથી. ચલો ઓક્સિજનની વાત કરીએ તો O2 અણુ બનવા માટે O+O પરમાણુ જોઈએ, એટલે કે 1s2, 2s2 અને 2p4, અને આ બાજુ બી 1s2, 2s2 અને 2p4. ટોટલ કેટલા થયા? 8 + 8 = 16 થયા. 16 હોય ત્યારે યાદ કરો અહીં ચેન્જ થઈ જશે. હવે ચેન્જ થવાનું કારણ શું? ઓક્સિજન પછી O2, F2, Ne2, અણુની જોડે વાત કરશો તો ત્યારે આ 2s-વાળી કક્ષકોની, આણ્વીય કક્ષકોની ઉર્જા અને 2p-વાળી આણ્વીય કક્ષકોની ઉર્જા વચ્ચે ગેપ એટલો બધો મોટો હોય કે તે ગેપના લીધે આ અને આ કક્ષકનું કયું મિશ્રણ આપણે શું લખ્યું અહીં? યાદ કરો શું લખ્યું? 2s-2p મિશ્રણ થતું નથી, એટલે મિશ્રણ વગર, પેલું મિશ્રણ સાથે હતું, અહીં મિશ્રણ વગર મિશ્રણ થશે નહીં, ઉર્જાનું મિશ્રણ થશે નહીં, અને અપાકર્ષણ બી ઓછું થઈ જશે કારણ કે ગેપ મોટો છે. હાલમાં અહીં આપણે વધારે ગેપ નથી બતાવેલો, આપણે તો તે જ ડાયાગ્રામમાં પાછું ડ્રો કરીએ, પરંતુ ગેપ વધારે હોય, લગભગ તમારો 700 કિલો જુલ ઉર્જાનો જો ગેપ પડી જાય તો તેવા કિસ્સામાં અપાકર્ષણ ઓછું બની જાય, અને તેવા કિસ્સામાં આ મિશ્રણ થતું નથી. અને મિશ્રણ ન થાય તો શું થશે? મિશ્રણ જો ન થાય તો નીચે કઈ જ આવશે આપણી? સિગ્મા
टू पी जेड आवशे अने जे पेली पाई वाली हती ते पाई आ रीते गोठवाशे। आ कई थई गई पाई टू पी एक्स अने आ थई गई पाई टू पी वाई। तो समझजो कि अहीं टू एस अने टू पी कक्षकनी ऊर्जानो मिश्रण थतुं नथी, अपाकर्षण लागतुं नथी, माटे पेलो कक्षक ऊपर जती नथी। चलो ए बधुं થવાનું રીઝન હોય કે ઓક્સિજન ફ્લોરિન નાઇટ્રોજન નિયોનની વાત કરીએ તો એમના કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાને લીધે બધું થાય છે, કદ નાનું થતું જાય। ચાલો હવે આપણે કેટલા ઇલેક્ટ્રોન ભરવાના, 16, 1 2 3 4 5 6 7 8 એક ઇલેક્ટ્રોન અહીં વધારવો પડશે, બરાબર ને। ચલો ફરી પાછા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બોલો 13 14 15 અને 16 રાઈટ ને। તો હવે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના શું લખીશું, આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના બોલો સિગ્મા 1:2 કોમા સિગ્મા સ્ટાર 1:2 કોમા સિગ્મા 2s2 કોમા સિગ્મા સ્ટાર 2s2। હવે કોણ આવશે, હવે 2pz આવશે, સિગ્મા 2pz2 પછી પેલા પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2 અને પછી આવશે પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1। બંધ ક્રમાંક બોલો 1/2 nb-na, વન હાફ એન બી માઇનસ, ચલો બોલો જો 2 ને 2 4 5 6 7 8 9 10 એટલે અહીં બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે, જ્યારે 2 2 4 5 અને 6 આ બંધ પ્રતિકારક છે, બરાબર ને। 6 એટલે 6 થયા બચવાના 4 અને 4 ને 2 વડે ભાગીએ તો 2 બને, એનો મતલબ એ થઈ ગયો કે O2માં 2 O પરમાણુ વચ્ચે બોલો શું હશે, દ્વિબંધ હોય છે, અણુ કેવો છે, સ્થાયી છે। ખાસ વાત એ છે કે ચુંબકીય ગુણધર્મ વિશે તમે શું કહેશો, બરાબર। જોવા જઈએ તો 8 + 8 16 ઇલેક્ટ્રોન થાય, 16 ઇલેક્ટ્રોન તો બેકી સંખ્યા થાય એટલે મતલબ ઇલેક્ટ્રોન યુગ્મિત રહેવા જોઈએ, છતાં પણ અહીં તમે જોશો કે અહીં 2px2p સ્ટાર અને 2py વાળી સ્ટાર છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે ચુંબકીય ગુણ બોલો કેવો આવશે, તો અણુ ચુંબકીય। એક વસ્તુ યાદ રાખજો, બે થિયરી છે આપણી પાસે, આ નોટ કરીને લખી દેજો, બે થિયરી છે, એક વેલેન્સ બોન્ડ થિયરી, VB થિયરી। વેલેન્સ બોન્ડ થિયરી એટલે સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી છે એટલે કઈ છે, સંયોજકતા બંધનવાદ, અને બીજી આપણી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે MOT થિયરી। સંયોજકતા બંધનવાદ એમ કહે કે 8 + 8 = 16 થાય માટે ઓક્સિજન પ્રતિચુંબકીય છે એમ કહે, પરંતુ સાચી માહિતી MOT થિયરી આપે અને એ કહે કે એની પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py માં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે એ અનુચુંબકીય છે। તો ખાસ યાદ રાખજો કઈ થિયરી ઓક્સિજન માટે શું મંતવ્ય આપે એ તમને નીટના ક્વેશ્ચનમાં પૂછી શકે છે। ઓકે, તો ઓક્સિજનની આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ ગઈ।